હાલોલ નગરપાલિકામાં આવેલા લઘુમતી વિસ્તારોમાં બંધ કરાયેલા વિકાસના કામો બાબતે પ્રાદેશિક કમિશનરને વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી. હાલોલ નગરપાલિકાની ચૂંટણીઓના આગમન શરૂ થયેલા કાઉન્ટડાઉનમાં લઘુમતી વિસ્તારોના પ્રજાજનોની સુખાકારીઓ અને સુવિધાઓ માટે સદભાવનાના વિચારોથી મંજૂર કરવામાં આવેલા લાખો રૂપિયાના વિકાસ કામોના વર્ક ઓર્ડરો ઇજારાદાર એજન્સીને 6 મહિનાઓથી આપવામાં આવ્યા હતા. આ કામો તાત્કાલિક શરૂ કરવા માટે લઘુમતી વિસ્તારના પાલિકા સદસ્યોની સામૂહિક રજૂઆત બાદ જે તે ઇજારદારો દ્વારા વિકાસના કામોની શરૂઆત કર્યા બાદ હાલોલ પાલિકાના ચીફ ઓફિસરના વિકાસના કામો બંધ કરી દેવાના અંગત ફરમાનોના મુદ્દો વિરોધ પક્ષના નેતા સલીમ પાનવાલા અને અન્ય સદસ્યો દ્વારા વડોદરા સ્થિત નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર સમક્ષ વિરોધ વ્યક્ત કરતી લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બદલાની ભાવનાઓની રાજનીતિઓના ઇશારે ચાલતા ચીફ ઓફિસરના આ વહીવટને લઈ પ્રજાજનો વિકાસ કામોથી વંચિત રહીને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અમારા સમાજના પ્રજાજનો હાલ નાગરિક છે અને પાલિકા તંત્રને તમામ પ્રકારના વેરાઓ આપે છે ત્યારે નિર્દોષ પ્રજાજનોને રાજનીતિ સાથે બિલકુલ લેવા દેવા નથી. ત્યારે પ્રજાજનોના કલ્યાણના વિકાસના કામો અટકાવવાનો મૌખિક આદેશ આપનારા ચીફ ઓફિસરના પૂર્વગ્રહ જેવા વહીવટ સામે તપાસ હાથ ધરીને વહેલી તકે વિકાસના કામો પુનઃ શરૂ કરવામાં આવે એવી રજૂઆત લઘુમતી વિસ્તારના પાલિકા સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનર સમક્ષ કરવામાં આવતા પાલિકા તંત્રનો માહોલ અંદરખાને ગરમાયો છે. કિરણ ગોહિલ, જેડેસ ટીવી, પંચમહાલ. ગુજરાત સરકાર દ્વારા હાલોલ નગરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવેલી હોય જે પૈકી હાલોલના નવી 9 વોર્ડમાં વિકાસના કામો તારીખ 9/9/2021, 9/2/2022 અને 22/7/2022ના રોજ તમામ કામો મંજૂર કર્યા, એની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી અને 20/6/2022નો એક વર્ક ઓર્ડર, 22/8/2022, 14/10/2022 અને 3/12ના વર્ક ઓર્ડરો, એમાં નવે 9 વોર્ડના વિકાસના કામોનો જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલા હોય એ પૈકીના મુસ્લિમ વિસ્તાર જે માઇનોરિટી વિસ્તાર છે વોર્ડ નંબર 3 અને 5માં કામો મંજૂર થઈ ગયેલા, આજે 8-8 મહિના સુધી વર્ક ઓર્ડર આપેલા છે અને કામ થતું નથી. એ સંદર્ભે અમે 11/1/2023ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરેલી, પ્રાદેશિક કમિશનરશ્રીને પણ રજૂઆત કરી, તેમ છતાં પણ આ કામ ન થતું હોય ત્યારે કોન્ટ્રાક્ટરો ત્યાં આવીને સામાન મૂકીને રોડની કામગીરી ચાલુ કરી, પણ એકાએક નગરપાલિકાના ચીફ ઓફિસરનો ફોન આવ્યો કે ભાઈ કામ બંધ કરી દો. તો કોના ઇશારે કામ બંધ કરેલું છે એ કંઈ ખબર પડતી નથી. અમોએ સાત તારીખના રોજ ગુજરાત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓને અમે રૂબરૂ મળી, અમારા તમામ કોર્પોરેટર સાથે મળી અને અમને લેખિતમાં તથા મૌખિક રજૂઆત કરી છે કે આ કામ બંધ કરેલું છે, તેમ છતાં પણ જો આ કામ વહેલી તકે ચાલુ કરવામાં નહીં આવે